નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. સરદાર સરોવર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂરજોશમાં. 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રીના હસ્તે કરાશે લોકાર્પણ. મુખ્યમંત્રી અને રાજ્યના મુખ્ય સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓએ કરી કામગીરીની સમીક્ષા. જામનગરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 876 મકાનોની ફાળવણી. જામનગરમાં 94 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ. દક્ષિણ ગુજરાતમાં વરસાદના ખમૈયા. નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા સાવચેત. વહીવટીતંત્ર એલર્ટ. મુંબઈમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. સુરત કાપડ માર્કેટની વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે અનોખી પહેલ. વર્ષભર ચાલશે વરસાદી પીવાનું પાણી. આજુબાજુના વિસ્તારમાં થયું મીઠા પાણીનું સિંચન. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત અખિલ ભારતીય અખાડા પરિષદ મહંતો સાથે સંન્યાસી, વૈરાગી અને નિર્મળ અખાડાના મહંતો પણ રથયાત્રામાં જોડાશે. કોમી એખલાસનું સર્જાશે અનોખું ઉદાહરણ. ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની તડામાં તૈયારીઓ. મોદી સરકારની એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવ અંગે નિર્ણય માટે 17મી જુલાઈએ સર્વપક્ષીય બેઠક. સમાજવાદી પાર્ટીએ કહ્યું આગામી લોકસભાની ચૂંટણીથી અમલી બનાવો. અને ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલ માટે 4 યુરોપિયન ટીમો વચ્ચે થશે ટક્કર. ફ્રાન્સ, બેલ્જિયમ, ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા આમને સામને. પ્રભુત્વવાળી એક પણ ટીમ ન પહોંચી શકી સેમીફાઇનલ સુધી. લેટિન અમેરિકન દેશોને મળી નિરાશા. સમાચાર વિગતવાર જોઈએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીની વચ્ચે સાધુબેટ ખાતે નિર્માણ પામી રહેલી સરદારની વિશ્વ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર જયંત સિંહ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન પણ જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી ડેમના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ટેકનિકલ એન્જિનિયરો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. તેમણે પ્રતિમા નિર્માણની સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રત્યક્ષ નિરીક્ષણ સહિત દસ્તાવેજોની માહિતી પણ મેળવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનશે અને તેને સૈકાઓ સુધી યાદ રખાશે. 31 ઓક્ટોબર સુધીમાં આ પ્રતિમાનું લોકાર્પણ કરી શકાય તેવા પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા કામગીરી ઝડપથી કરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2013માં નાખ્યો હતો, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2014ની ચૂંટણી પહેલા દેશભરના ખેડૂતોને લોખંડ ભેગું કરવાનું આહવાન પણ તેમણે કર્યું હતું, જે અંતર્ગત 135 ટન સ્ક્રેપ લોખંડ એકત્રિત કરાયું હતું. સરદારની આ પ્રતિમા 182 મીટર ઊંચી છે, જે સરદાર વલ્લભભાઈ પટેલનું અવિસ્મરણીય સ્મારક બની રહેશે. સરદાર સરોવર ડેમથી 3.2 કિલોમીટર દૂર નર્મદા નદી પર સાધુ નામનો બોટ છે, ટાપુ છે, જ્યાં આ પ્રતિમા તૈયાર થઈ રહી છે. હાલમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ચીનની સ્પ્રિંગ ટેમ્પલ બૌદ્ધ ભગવાનની છે, જે 152 મીટર ઊંચી છે. સરદારની આ પ્રતિમાની પરિયોજના અંતર્ગત સરદારની પ્રતિમાની આસપાસ અન્ય ભવનો જેવા કે સ્મારક, આગંતુક કેન્દ્ર, બગીચો, સભાગાર, મહેમાન ગૃહ તથા મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. જામનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઓવરબ્રિજ સહિતના વિકાસના કામો માટે રૂપિયા 94 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 40 મીટર અને 50 મીટરના 876 આવાસોની રાજ્યના મંત્રી આરસી ફળદુ, સૌરભભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કર્યું હતું અને લાભાર્થીઓને ચાવી સોંપવામાં આવી હતી.
સુવિધાસભર આવાસ મળતા લાભાર્થીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 6,500 જેટલા આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ અને ઘરવિહોણા લોકોને આપવામાં આવ્યા છે. સ્ક્વેર મીટર અને 50 સ્ક્વેર મીટરના કાર્પેટ એરિયા લોકોને આપ્યા છે. 876 ફ્લેટો આજે અહીંયા જામનગરની અંદર લોકોને સરકાર દ્વારા ઓછા ભાવે આપવામાં આવ્યા છે. આજના બે આંકડા ગણીએ તો કુલ 6,500 ફ્લેટો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આપવામાં આવવાના છે. મને અહીં આવા ECW 96 એ વિંગમાં મકાન મળેલ છે, તેથી હું બહુ ખુશ છું અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભારી છું કે જે આવા જેને મકાન નથી તે માણસોને આવું સરસ મજાનું મકાન આપી સસ્તા ભાવે આપી બહુ સારું કામ કરે છે. રાજ્યના ઉપરવાસના ડાંગ આહવામાં આજે વરસાદે ખમૈયા કર્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં તળાવ ઉભરાયું હતું, જેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા હતા. ઉપરવાસ ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા નવસારી જિલ્લામાં આવેલ અંબિકા નદીમાં નીર બંને કાંઠે વહેતા થયા છે. જો કે હજી અંબિકા નદી ભયજનક સપાટીએ નથી આવી, પરંતુ નદીમાં ખૂબ જ પૂર આવતા તંત્ર એલર્ટ થયું છે. ડાંગ જિલ્લામાં વરસાદનું એક ધારું આગમન થાય તો અંબિકા નદીના નીર નીચાણવાળા વિસ્તારને પ્રભાવિત કરી શકે. તેમજ ભારતીય મોસમ વિભાગ અમદાવાદ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 12 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીના પગલે નવસારી કલેક્ટર ડોક્ટર MD મોડિયાએ જિલ્લામાં તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા અને કોઈપણ ઘટના બને તો ફ્લડ કંટ્રોલ રૂમમાં જાણ કરવા સૂચન જારી કર્યા છે. અધિકારી અને કર્મચારીઓને હેડક્વાર્ટર્સમાં રહેવા સૂચના અપાઈ છે. આ સાથે ડાંગમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વઘઈમાં થયો છે. સુરત કાપડ માર્કેટના વેપારીઓનો પાણી પ્રેમ અને આગોતરા આયોજનના ભાગરૂપે વોટર હાર્વેસ્ટિંગ કરી માત્ર એક દિવસમાં 56,000 થી 60,000 લીટર પાણીનો સંગ્રહ કરાયો. આખું વર્ષ આ પાણીનો સ્થાનિક લોકો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા સ્થાનિક વેપારીઓ દ્વારા બોરવેલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સફળતા ન મળતા વેપારીઓએ 4 વર્ષ પહેલા પાણીનું સ્તર સુધારવા માટે પહેલ કરી અને હંગામી ધોરણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું આયોજન કર્યું હતું. તેમાં મહદઅંશે સફળતા મળી અને પાણીનું સ્તર સુધરતા આ વર્ષે આ પ્રોજેક્ટને મોટા પાયે કરવાનો નિર્ણય કર્યો હતો, જેના ફળ સ્વરૂપે ચાલુ વર્ષે એક જ વરસાદમાં વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટના પરિણામે એક દિવસમાં 56,000 થી 60,000 લીટર પાણીનો સંગ્રહ થવા પામ્યો છે, જેને કારણે પ્લાન્ટની આજુબાજુના વિસ્તારનું ખારું પાણી પણ મીઠું થવા લાગ્યું છે. વેપારી સમૂહની અપીલ છે કે જો લોકો આ રીતે પોતાના ઘરે પણ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવે તો દર વર્ષે 1,000 લીટર પાણીનો સંગ્રહ થાય અને પાણીની અછત ક્યારેય ન વર્તાય. સબર કે બાદ મેં પાણી કા લેવલ 50% ઉસકા કન્વર્ટ હો ગયા, ખારા પાણી કન્વર્ટ હો ગયા. આજ કે તારીખ મેં મુજે બહોત ખુશી હો રહી હે. અગર આપ મેરા બોરિંગ કા પાણી ભી પીએંગે તો આપકો મહેસૂસ હોગા, અરે યાર યે તો મીઠા પાણી આ રહા હે આપકે યહાં પે. યે જબ હમને કન્વર્ટ દેખા તો કન્વર્ટ દેખને કે બાદ મેં પૂરી એસોસિએશન ને હમને સબને ઇસકા અર્જન્ટ ડિસિઝન લિયા કે ક્યું ના હમ બડે પૈમાને પે ઇસકા ઉપયોગ લે. યહાં બોરવેલ કરાને કે બાદ મીઠા પાણી આને લગ ગયા હૈ. ખારા પાણી 300 PPM કા પાણી થા, અભી આરામ સે 50 PPM પે પાણી ચલા ગયા હૈ ઓર મીઠા પાણી ઉસકો પીને મે યુઝ લે રહે હૈ, કોઈ તકલીફ નહીં હૈ. ઓર ભવિષ્ય મે આને વાલે ભવિષ્ય મે હમારે કો ઇતના અચ્છા હો જાયેગા કે કોર્પોરેશન કા પાણી લેને કી જરૂરત હી નહીં પડેગી, ક્યોંકિ હમારે પાસ 2 બેલ હૈ ઓર 55,000 લીટર પ્રતિ ઘંટે કા કલ પડ ગયા પાણી ગયા હૈ ઇસમે. ખારા પાણી જો હૈ ઉતના પાણી કા પર્યાય બદલ કે ઇતના રૂપાંતરણ હો ગયા તો ક્યો નહીં યે બારિશ કા પૂર્ણ પાણી કા ઉપયોગ સહી તરીકે સે કિયા જાય. ઇસ હેતુ પૂરા નયા બોરિંગ ખુદવા કે ફિલ્ટર પ્લાન્ટ લગા કે ઉસ પાણી કા ઉપયોગ કરને હેતુ યે નયા પ્રોજેક્ટ લગવાય. કલ જો બારિશ હુઈ સુરત મે 5-6 ઇંચી બારિશ, ઉસ બારિશ કા પૂરા પાણી ઇસ બોરિંગ કે અંદર જમીન મે ગયા હૈ તો એસા લગતા હૈ કે આને વાલે કઈ વર્ષો તક ये पानी की समस्या आने वाली पीढ़ियों के लिए समाप्त हो गई.
દેશની આર્થિક રાજધાની ગણાતા એવા મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને કોંકણ પટ્ટીના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. મુંબઈમાં શુક્રવારથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે થાણે, નવી મુંબઈ, મલાડ, બોરીવલી, પવઈ અને કલ્યાણ જેવા વિસ્તારોના લોકો સૌથી વધુ પ્રભાવિત છે. આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 3 દિવસમાં મુંબઈ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના પગલે માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ભારે વરસાદના સમાચાર મળ્યા છે, જેને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જાહેર રસ્તા પર પાણી ભરાયા હતા. ઉત્તર ભારતની વાત કરીએ તો બિહારમાં પણ ભારે વરસાદને કારણે 5 જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા દર વર્ષ કરતા આ વખતે કંઈક અનોખી રીતે ઉજવાશે. કોમી એખલાસનો ખાસ સંદેશો આ વખતે અપાશે. સૌપ્રથમ વખત અખિલ ભારતીય અખાડા પરિષદના સંતો અને મહંતોની ઉપસ્થિતિ રહેશે. પ્રસ્તુત છે એક ખાસ અહેવાલ. અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી આ વખતે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા નીકળશે. અષાઢી બીજને 14મી જુલાઈએ સવારે 7 વાગે મંદિર પરિસરથી રથયાત્રા પ્રસ્થાન થશે. રથયાત્રાને લઈ નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો રથયાત્રા દરમિયાન જે મગનો પ્રસાદ વહેંચાશે તેની સાફસૂફીની સેવાઓ ભક્તજનો દ્વારા થઈ રહી છે. રથયાત્રાના પાવન અવસર પર ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે અને ભગવાન સર્વનું મંગલમય કરે અને આવી એકતા, સદભાવના અને વસુદેવ કુટુંબની ભાવના સાથે સારાય સમાજ, દરેક સંપ્રદાય, ધર્મ, રાષ્ટ્ર અને સમાજ સાથે જોડાયેલું રહે એવો અમારો શુભેચ્છા અને મંગલ કામના વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને સાધુ સંતો સમગ્ર ભારતથી ભારતીય અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષથી માંડીને તમામ અખાડાના સંતો આ વખતે રથયાત્રામાં પધારશે એ સૌથી મોટી વિશેષતા છે. પહેલી વખત તમામ અખાડાના સંતો મહંતો અહીંયા આમાં પધારશે. મંદિરમાં વહેલી સવારથી જ ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડે છે. જો કે ભગવાન હાલ પોતાના મોસાળમાં હોવા છતાં પણ ભક્તો નિજ મંદિરમાં એટલા ભાવથી જ દર્શન કરે છે. તો રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે રથોમાં બિરાજમાન થશે તે રથોને રંગરોગાન અને સમારકામથી આખરી ઓપ અપાઈ રહ્યો છે. રથનું કામ છે તો આમ કે અમારા રિપેરિંગ કામ બધું, સ્ટીયરિંગનું કામ ને પૈડાનું કામ બધું પતી ગયું છે. હવે ફક્ત કલર કામ બાકી રહ્યું છે તો કલર કામ આજકાલમાં પતી જશે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ છે કે જેને કેસરી છે, પીળા છે, લાલ છે, ભગવાનને જે ગમતા હોય કે મંદિરમાં જે આપણા હિન્દુ ધર્મને અનુસરીને જે કલર આવતા હોય એ કલર અમે રથમાં મૂકતા હોઈએ છીએ. મંદિરમાં અમે મગ વેણીને સેવા કરીએ છીએ. અમે બધા ભજન મંડળની બહેનો છીએ. સેવા કરવાની સાથે સાથે અમે ભજનની રમઝટ પણ બોલાવીએ છીએ. આ મગનો પ્રસાદ જે હોય છે એ મગનો પ્રસાદ અમે લોકો આપીએ છીએ અને અમને ખૂબ સારું લાગે છે. અમારો એક જ નિયમ કે અમારે ભગવાનની સેવા કરવા આવીએ છીએ અને આજથી અમે 40 વર્ષથી અમે સેવા કરીએ છીએ. રથયાત્રાને આવકારવા ભક્તજનો અવનવા વેશભૂષાથી સજ્જ થઈ રહ્યા છે. તો ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભક્તજનો થનગની રહ્યા છે. હિન્દુ મુસ્લિમ બિરાદરો પણ પરસ્પર ભાઈચારાની ભાવનાથી રથયાત્રાને કોમી એખલાસના પર્વ તરીકે આવકારવા સજ્જ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મંદિર પરિસરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તજનો પણ ખૂબ ભાવથી સેવા કાર્યમાં જોડાયા છે. તો નગરજનો પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જય સુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. એક ચૂંટણી ફોર્મ્યુલા પર કેન્દ્રની મોદી સરકાર કામ કરી રહી છે. એક સાથે ચૂંટણી કરાવવા કાયદા પંચે રાજકીય પક્ષો સાથે 3 દિવસીય પરિચર્ચાની શરૂઆત કરી દીધી છે, જેમાં આજે બીજા દિવસે ચર્ચામાં ભાગ લીધા પછી મીડિયાને માહિતી આપતા સમાજવાદી પક્ષે એક ચૂંટણી ફોર્મ્યુલાના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ આ મુદ્દે પોતાના શરતી સૂચનો રજૂ કર્યા છે, જેમાં આગામી લોકસભાની ચૂંટણીથી જ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તેમ કહ્યું છે. આ સાથે જનતા દળ યુનાઇટેડ, શિરોમણી અકાલી દળ, તેલંગણા રાષ્ટ્રીય સમિતિ સહિત અન્ય દળોએ પણ મોદી સરકારના એક દેશ એક ચુનાવના વિચારને આવકાર્યો છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે દેશની સૌપ્રથમ ડબલ ડેકર ગુડ્સ ટ્રેન શનિવારે સવારે કાનાલુસથી રાજકોટ આવી પહોંચી હતી. ટ્રેનને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજરે સવારે 10 વાગે લીલી ઝંડી આપી હરિયાણાના રેવાડી તરફ રવાના કરી હતી. સામાન્ય ગુડ્સ ટ્રેન કરતા આ ટ્રેનની ક્ષમતા 67% વધારે છે, જેથી માલસામાનનું પરિવહન મોટા પ્રમાણમાં થઈ શકે છે અને સામે ઇંધણની બચત થતાં પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી શકાય છે. इसमें विशेषता यह है कि इसका जो जो हाई वॉल्यूम जो मटेरियल रहता है जैसे पॉलीप्रोपिलीन पेट्रोलियम प्रोडक्ट उसको जो है ट्रांसपोर्ट करने में काफ़ी अच्छा रहेगा. इससे जो है कि ये ट्रक से जा रहा था अभी मटेरियल, अभी ये रेलवे से जाएगा, रेलवे फ्रेट से जाएगा, तो पोल्यूशन भी इसमें कम होगा. लो डेंसिटी प्रोडक्ट है जिसमें ज़्यादा वॉल्यूम रहता है तो उसको ट्रांसपोर्ट करने के लिए आसानी होगी. આજકાલ સાયબર ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે, જેમાં અનેક માસૂમ લોકો ઠગાઈ અને લૂંટાઈનો ભોગ બની રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં છેલ્લા 15 દિવસમાં 23 લાખથી વધુની રકમ એટીએમના મારફતે ફ્રોડ થયાના કેસ સામે આવ્યા છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારી શાંતિલાલની જાણ બહાર બારોબાર તેમના ખાતામાંથી 56,000 રૂપિયા ઉપડી ગયા. તેમની સાથે છેતરપિંડી થતાં તેમણે એસબીઆઈની રિજિયોનલ ઓફિસમાં અને પોલીસ ફરિયાદ નોંધાવી, જ્યારે શહેરના અન્ય એક વ્યક્તિ સાથે પણ આ જ રીતે એટીએમ મારફતે 80,000 રૂપિયા ઉપડી ગયા છે. તો અન્ય એક વ્યક્તિના ખાતા ધારક સાથે 22,46,900 રૂપિયાનો ફ્રોડ થયાના સમાચાર છે. આમ બેંકમાંથી બારોબાર પૈસા ઉપડી જતા ખાતાધારકો અને શહેરીજનોમાં ભયની લાગણી વ્યાપી છે. જો કે આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અંગત માહિતી કે બેંક ડિટેલ ન આપે. દ્વારા કોઈએ 16,000 અને 40,000 એમ બે કટકામાં પૈસા કાઢી લીધેલ છે. આ અંગે મેં પોલીસ ફરિયાદ પણ કરેલ છે, અરજી આપેલ છે. એ લોકોના કહેવા મુજબ એ બાબતે બેંકમાંથી માહિતી મેળવતા એમનું ટ્રાન્ઝેક્શન અમદાવાદ માંથી કોઈ નથુજી કરીને નામનો વ્યક્તિ છે, એમના ખાતામાં ટ્રાન્સફર થયેલ છે અને ત્યારબાદ એમાંથી ઉપડી ગયેલ છે. તો નથુજી પોતે પણ ત્યાં એની તપાસ કરવામાં આવતા પોતે પણ નથુજી પણ પોતે ખાતાધારક આ બાબતે અજાણ છે, તેથી નથુજી પણ પોતે એનું જે કાંઈ પણ એકાઉન્ટ છે એનો યુઝ થયેલો પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એકાઉન્ટમાં. દૂરદર્શન હવે તમારા માટે લઈને આવ્યું છે એક ખાસ બુલેટિન, ગુડ ન્યૂઝ ગુજરાત, જેમાં તમે જોઈ શકશો તમારા વિસ્તારના ખાસ સમાચાર. તો આ ખાસ બુલેટિન તમે જોઈ શકશો દર રવિવારે રાત્રે 10:30 કલાકે. જોઈએ તેની એક ઝલક. આપણું ગુજરાત, આપણા લોકો, આપણી વાતો, અને આવી જ વાતોથી બની છે આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખ. આવી જ સંવેદના અને સંઘર્ષથી ભરેલી વાતોનો નવો ખજાનો એટલે ગુડ ન્યૂઝ ગુજરાત, જેમાં તમને મળશે જીવન બળ આપનારી વાર્તાઓ ગુજરાતના ખૂણે ખૂણેથી. પોઝિટિવ વાતો કોને ના ગમે, એનાથી લાઈફ એકદમ પોઝિટિવ થઈ જાય. અને એવી રીતે જ ડીડી ગિરનાર લાવી રહ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત, જેમાં ખાલી પોઝિટિવ વાતો હશે અને એના કારણે લાઈફ એકદમ પોઝિટિવ થઈ જશે. તો જોવાનું ચૂકતા નહીં ગુડ ન્યૂઝ ગુજરાત ઓન ડીડી ગિરનાર. જુઓ દર રવિવારે રાત્રે 10:30 વાગે અને પુનઃ પ્રસારણ સોમવારે સવારે 10 વાગે. ગુડ ન્યૂઝ ગુજરાત. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વડોદરા બ્રાન્ચ દ્વારા સોલર એનર્જી વિશે એક દિવસીય સેમિનારનું આયોજન રેસકોર્સ ખાતે આવેલ વાસવિક હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત ઉપસ્થિત મહેમાનોએ કર્યું હતું. આઈઆઈપીએ સંસ્થા દ્વારા સોલર એનર્જી વિષય પર યોજાયેલા આ સેમિનારમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સંસ્થાના ચેરમેન ડોક્ટર જતીન મોદી, વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, વુડાના માજી અધ્યક્ષ એનવી પટેલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોલાર એનર્જી ક્ષેત્રે વર્ષોથી કાર્ય કરતા એમએસ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ગિરીશ કરાડકરે સોલાર એનર્જી ભૂતકાળમાં કેવી રીતે અને કેટલી ઉપયોગી થઈ તે વિશે અને વર્તમાન તેમજ ભવિષ્યમાં રિન્યુએબલ એનર્જી જેટલી મહત્વની પુરવાર થશે તે વિશે માહિતીસભર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ ઉપરાંત સોલાર એનર્જીથી રોજબરોજના જીવનમાં વપરાતા ઉપકરણોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. સરકારે પણ હમણાં સ્કાય નામની યોજના મૂકી છે કે જેમાં ખેડૂતો સોલાર પંપથી પાણી લઈ શકે અને આથી વીજળી બચી શકે. એક એવું ગણિત કરવામાં આવ્યું છે કે ખાલી ભારત દેશમાં
ભારત દેશના ભૂભાગ ઉપર જેટલો સૂર્યનો પ્રકાશ પડે છે એ પ્રકાશનું જો રિન્યુએબલ એનર્જી તરીકે આપણે સૌર ઉર્જા તરીકે ઉપયોગ કરીએ તો આખા વિશ્વની અંદર જેટલી ઇલેક્ટ્રિસિટી વપરાય છે એટલી ઇલેક્ટ્રિસિટી માત્ર ભારત ઉપરથી મળી શકે એમ છે. દેવભૂમિ દ્વારકાના જગત મંદિરના શિખર પર ભગવાન દ્વારકાધીશને રોજ 52 ગજની 5 ધજા ચડે છે. આ 52 ગજની ધજા અને ધજા ઉતર્યા બાદ તેના કાપડનું પણ મહત્વ અલગ જ હોય છે. આમ તો ધજાને ઉતાર્યા બાદ કાપડનો હક અબોટી બ્રાહ્મણોનો હોય છે, પરંતુ દ્વારકાધીશ મંદિરની બહાર પ્રસાદના વેપારી ચંદુભાઈ વિઠલાણી 40 વર્ષથી ધજાના કાપડને ખરીદી તે કાપડ પ્રસાદી સ્વરૂપે યાત્રાળુઓને વિનામૂલ્યે આપે છે. ધજા ચડ્યા પહેલા કપડું અને ધજા ચડીને ઉતરે ત્યાર પછી એ ધ્વજાની પ્રસાદી બની જાય છે. હવે આ ધ્વજાના કપડામાં પ્રસાદીમાં ખૂબ ગુણ રહેલા છે. પ્રસાદસ્તુ પ્રસન્નતા, જે સ્વીકારવાથી પ્રસન્નતા થાય એનું નામ પ્રસાદ. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારની શાન ગણાતા આંબરડીમાં રાજ્ય સરકાર દ્વારા 30 કરોડના ખર્ચે માળખાગત સુવિધાઓ ઉભી કરાશે. આ પંથકમાં વસતા સાવજોની દેખરેખ, સુરક્ષા અને પ્રવાસનને વેગ આપવા વન વિભાગનું નવું ડિવિઝન ઉભું કરીને ડીએફઓ અને વાયરલેસ નેટવર્કને વધુ સુદૃઢ બનાવાશે. અમરેલી અને ભાવનગર જિલ્લાના 109 ચોરસ મીટરનો વિસ્તાર સાવજોના સંવર્ધન માટે મહત્વનો છે. આ વિસ્તારને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવશે. જે ડિવિઝન ઉભો કરવાનો નિર્ણય કર્યો છે એ અમારી દ્રષ્ટિએ એકદમ વ્યાજબી છે અને એના કારણે આજે સિંહોની સંરક્ષિતતા વધશે. બૃહદગીરી ડિવિઝનમાંથી જે શત્રુજી ડિવિઝન બનનાર છે એનાથી વન્ય પ્રાણીની સુરક્ષામાં વધારો થશે અને પૂરેપૂરો મેન પાવર આ પ્રાણીઓ પાછળ સુરક્ષા માટે લગાવી શકાશે. સિંહ ને બહુ સંરક્ષણ વધશે અને સિંહ માટે સેફટી પૂરેપૂરી રહેશે. ઘણા ઘણા ફાયદા થાય. કોઈ પણ બિનજાતની પ્રવૃત્તિ અટકી જાય, બધી અટકી જાય. કોઈને હેરાન નહીં કર્યા ગામમાં. હું અમે ધારાડી એકલા પડ્યા રહી છે પણ અમારી પાસે કોઈ દી આવીને અમને હેરાન કર્યા નથી બાપા. પરિશ્રમ ઔષધિ વન દ્વારા મોરબી રાજકોટ હાઇવે પર આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અજંતા ક્લોક દ્વારા ઔષધિ વૃક્ષો અને ફળ ઝાડના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. લુપ્ત થતા તેમજ રોગ ઉપચારમાં ઉપયોગી એવા હરડે, બહેડા, આંબળા, પુત્રજીવિક, ઉમળો વગેરે આશીર્વાદરૂપ ઔષધીય છોડ તેમજ સીતાફળ, રામફળ, રાયણ, બોરસલ્લી જેવા 50થી વધુ જાતના રોપાઓનું ટોકન દરે વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. અને મોરબી પરિશ્રમ વન, આ વન આપણે ઔષધિ વન તરીકે અહીંયા ઉછેરનું કાર્ય શરૂ કરેલ છે. બરાબર, જે દરેક વ્યક્તિઓને અહીંયા ઔષધિના જાળવા વિતરણ કરીએ છીએ ને આ જગ્યાએ આપણે પોતે ઔષધિના જાળવાના 102થી વધારે જાત આજે ઔષધિને ઉછેર કરી ચૂકેલ છે. વાત કરીએ ફિફાની તો શનિવારે રમાયેલા રોચક મુકાબલામાં ક્રોએશિયા વિરુદ્ધ રશિયાની મેચમાં 2-2 ગોલથી ડ્રો થતા પેનલ્ટી શૂટઆઉટ થયો હતો, જેમાં ક્રોએશિયાના ઇવાનના વિનિંગ પેનલ્ટી ગોલથી ક્રોએશિયા 4-3થી જીતી ગયું હતું. 1998 એટલે કે 20 વર્ષ બાદ પહેલી વખત ક્રોએશિયા ફૂટબોલ વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પહોંચ્યું છે. સેમીફાઇનલમાં તે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. નોંધનીય છે કે સ્વીડનને હરાવીને ઇંગ્લેન્ડ પણ 1990 બાદ પ્રથમ વખત સેમીફાઇનલમાં પ્રવેશ કરી રહ્યું છે. ચોમાસાની સિઝનની શરૂઆતની સાથે ફૂલ ઝાડના પ્રેમીઓ પોતાના બાગ બગીચાઓને લીલાછમ બનાવવા માટે કામે લાગતા હોય છે અને નર્સરીઓ શોધતા હોય છે, ત્યારે નવસારી જિલ્લામાં નર્સરી ઉદ્યોગ મોટા પાયે વિકાસ પામ્યો છે, જેની દેશ વિદેશમાં પણ બોલબાલા છે. અને વાંસદા તાલુકાનું એકમાત્ર દોલધા ગામ વર્ષે 200 કરોડનું ટર્નઓવર કરી મોટી રોજગારીની તકો ઉભી કરે છે. નર્સરી ઉદ્યોગ ક્ષેત્રે તેણે ક્રાંતિ કરી છે. આવો જોઈએ એક અહેવાલ. બાગમાં ચમકતા ફૂલ છોડ સૌ કોઈના મન મોહી લેતા હોય છે, ત્યારે એ ફૂલના ઝાડને વિકસાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે નર્સરી ફાર્મ સાથે સંકળાયેલા ખેડૂતો. નવસારી જિલ્લામાં 4000થી વધુ નાની મોટી નર્સરીઓ આવેલી છે, જેમના ફૂલ છોડ સમગ્ર ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. નર્સરીમાં માત્ર ફૂલ છોડ નહીં પરંતુ 25 વર્ષ જૂના ઝાડ પણ મળી રહે છે.
એક જ રાતમાં ગાર્ડન ઊભું કરી શકાય તેવા તમામ ઝાડ ફૂલ છોડ તૈયાર કરાય છે, જે પર્યાવરણની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કરીબ 1001 નર્સરીઓ, નાની છોટી મોટી નર્સરીઓ છે અને બધાને ઘરે ઘરે પૈસા મળે છે. અંદાજન મારા હિસાબથી કમસે કમ એક વર્ષમાં 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે ધોલધા ગામમાં. એમાં લોકો ઘણી બધી જાતો બનાવે છે, કરીબ 5000 જાત ત્યાં બને છે, જે કે આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય થાય છે. અમે છેલ્લા 3 વર્ષથી નર્સરીનો બિઝનેસ ચાલુ કર્યો છે, એટલે એમાં અમને સારી આવક મળી છે. અમારો ઘરનો તેમજ બાળકોને ભણાવવાનો અમને સંતોષ એમાં મળ્યો છે. એમાં કોઈ બહાર મજૂરી કરવાની જરૂર નથી, નોકરી કરતા આ એક સારામાં સારો ધંધો છે. નર્સરી માટે નવસારી જિલ્લામાં માત્ર દોલધા એક એવું ગામ છે જ્યાં 1200 જેટલી નાની મોટી નર્સરીઓ આવેલી છે, જેમાંથી 5000ની વસ્તી ધરાવતા ગ્રામજનો ઉપરાંત અન્ય ગામોના લોકોને સમગ્ર વર્ષ દરમિયાન મોટા પાયે રોજગારી આપવામાં આવે છે. એકમાત્ર દોલધા ગામ નર્સરી ઉદ્યોગમાંથી વર્ષે 200 કરોડનું ટર્નઓવર કરે છે, જેના કારણે ગામમાં પણ પરિવર્તન આવ્યું છે અને બેરોજગારીના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે. એક અમર ફાર્મ એવું આવ્યું છે કે એમના થ્રુ આખું માર્કેટ ઉભું થયું છે. એમથી સુરત છે, મુંબઈ છે, પુના છે, સુરત આપણે અમદાવાદ છે, ટોટલી રાજ્યની અંદર, એમપીની અંદર બધી જગ્યાએ માલ અહીંથી સપ્લાય થાય છે અને આખા ગામને એક રોજીરોટી મળી ગઈ છે. અમે સુરતથી આવ્યા છીએ અને નવસારી જિલ્લામાં દોલધા ગામ છે, ત્યાં નર્સરી ફાર્મમાં માલ સારો બહુ મળે છે. અમે 300-400 છોડવા લેવા માટે આવ્યા છે અંદાજે. ખાસ કરીને નાના મોટા એટલા બધા ખેડૂત મિત્રો આમાં સંકળાયા છે, પોતાની જમીનમાં અન્ય પાકને છોડીને ગ્રાસ લોન પણ આ લોકો વાવી રહ્યા છે, ફળ અને ફૂલ ઝાડના રોપાઓ તૈયાર કરી રહ્યા છે. વૃક્ષો 1 વર્ષથી લઈને 25 વર્ષના રોપાઓ પણ એ લોકો કુંડા અને મોટી બેગના માધ્યમથી પૂરું પાડી રહ્યા છે અને ખાલી ગુજરાત નહીં, ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ જયારે મોકલાવી રહ્યા છે ત્યારે એક અંદાજ એવો છે કે લગભગ 200 કરોડ રૂપિયાથી વધારે ટર્નઓવર આ વ્યવસાયમાં, આ ઉદ્યોગમાં નાના નાના ખેડૂતોના સમૂહો જે છે એમના માધ્યમથી આ થઈ રહ્યો હોવાનો એક અંદાજ છે. કરોડોની સંખ્યામાં વાહનો કાર્બન ડાયોક્સાઇડ ઓકી રહ્યા છે અને ઉદ્યોગો ઝેર ઓકી રહ્યા છે, જેના કારણે પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યું છે, માનવજીવન સામે ખતરો ઉભો થયો છે. હરિયાળી ક્રાંતિ સર્જવામાં વૃક્ષો વાવો અને વરસાદ લાવો જેવા સ્લોગનોને સાકાર કરવામાં નવસારી જિલ્લો મોખરે રહ્યો છે, જેમાં નર્સરી ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવે તો હજુ પણ વધુ વિકાસ પામે અને વિવિધ વૃક્ષો ઉગાડી પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે. નવસારી જિલ્લામાં વિકસેલા નર્સરી ઉદ્યોગને કારણે લોકોને રોજગારી મળી શકે અને પર્યાવરણનું જતન કરી શકાય તેમ છે, પરંતુ વાંસદા તાલુકાના દોલધા ગામે નર્સરી ઉદ્યોગ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી છે, જે જનકલ્યાણ માટે આવકારદાયક છે. ભાવિન પટેલ, દૂરદર્શન ન્યૂઝ, નવસારી. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. આજે ટ્વિટર પર હેશટેગ નમો દોબારા ખૂબ ટ્રેન્ડમાં છે. એક મીડિયા કંપની દ્વારા કરવામાં આવેલા પોલમાં 71.9% લોકોએ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. પોલમાં સામેલ લોકોનું માનવું છે કે મોદી સરકારે સારી યોજનાઓ અમલમાં મૂકી છે, તો કેટલાક લોકોનું માનવું છે કે મોદી સરકારે ભારતનો ચહેરો બદલી નાખ્યો છે, તેથી તેઓ નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. આજે સોશિયલ મીડિયામાં હેશટેગ હેપી બર્થડે દાદા ટ્રેન્ડમાં છે, જેના પરથી લોકો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સૌરવ ગાંગુલીને લોકો પ્રેમથી દાદા કહીને પણ બોલાવે છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમને પોતાની કેપ્ટનશીપ હેઠળ વર્ષ 2003માં ફાઇનલમાં પહોંચાડી હતી. અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લોકો યુટ્યુબ પર ખૂબ જ જોઈને પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનિલ કપૂર પોતાની પુત્રીને રોકસ્ટાર બનાવવા ઈચ્છે છે, તેના સપનાની કહાની છે. માં બાપ ને નામ લડતા રખ દિયા તો જબરદસ્તી ગાના ગાઉગી. પગલાઈ પગલાઈ દુનિયા.
ટ્રેલરમાં ઐશ્વર્યા અને રાજકુમારની કેમિસ્ટ્રી પણ લોકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી કાજોલ મહેતાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.